નમસ્કાર મિત્રો, આજે આમળા છે ને એની કેન્ડી બનાવવાનો એક વિડિયો છે. મિત્રો ધ્યાનથી જોઈ લેજો, સંપૂર્ણ રીતે ઘરેથી કઈ રીતે આમળાની કેન્ડી બનાવાય એ માટેનો આખો વિડિયો ધ્યાનથી જોશો તો સમજાઈ જશે. મિત્રો જે વેચાતી કેન્ડી લાવીએ છીએ એના કરતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ કેન્ડી બનશે આમળા કેન્ડી અને એકદમ સ્વાસ્થ્યપ્રદ. સૌથી પહેલાં આમળાને આ રીતે જેટલા આમળાની બનાવ્યું હોય એટલા આમળા લઈ અને બરાબરના ધોઈ લેવાના છે, સાફ કરી લેવાના છે. આ રીતે બરાબર સાફ કર્યા પછી આ જે આમળા છે ને આને મિત્રો આપણે ગરમ કરવાના, એટલે કે પાણીમાં ઉકાળવાના છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ ને કે બાફવાના છે. તો આ રીતે આમળા છે ને એ કૂકરની અંદર અથવા કોઈ પણ વાસણમાં બાફી શકાય. આમળા ડૂબી જાય એટલું પાણી નાખી અને પછી આ જે કૂકર હોય એને આ રીતે પેક કરી અને ચૂલા ઉપર કે ગેસ ઉપર બાફવા માટે મૂકવાનું છે. આ રીતે મિત્રો આમળા છે થોડીક વાર 10-15 મિનિટ કે એ રીતે રાખવાથી મીડિયમ સાઇઝનો તાપ રાખવાનો છે. જુઓ આમળા છે એ સરસ રીતે બફાઈ જશે. આમળા છે એ બરાબરના બફાઈ જાય એ ખાસ ધ્યાન ચેક કરી લેવાનું છે. ચપ્પુની મદદથી સહેજ એને દબાવશો ને તો બટાટાની જેમ તરત આપણને ખ્યાલ આવી જશે. ત્યાર પછી એક વાસણની અંદર આમળા છે એ પાણી સહિત કાઢી લેવાના છે, એટલે એ ઝડપથી ઠરી જશે, નહીંતર એ ગરમા ગરમ છે અને હાથ પણ નહીં લગાવી શકો. ત્યાર પછી આમળા છે એને ચાકુની મદદથી એની અંદરના જે બીજ છે, ઠળિયા છે, એને કાઢી નાખવાના છે. ઠળિયા કાઢી અને જે આમળા છે આમળા એના નાના નાના ટુકડા કરવાના છે. જે રીતે આપણે કેન્ડી બનાવીએ એ રીતે મિત્રો કેન્ડીની સાઇઝના નાના નાના ટુકડા, એક આમળું હોય તો એના 4 ટુકડા બને એ રીતે બીજ કાઢી અને ટુકડા કરી લેવાના છે. આ જે છે શિયાળો જાય એ પહેલાં આવી રીતે કેન્ડી ભરી અને સ્ટોર કરીને રાખી શકાય છે, જે આખું વરસ આનો ઉપયોગ કરી શકાય. ખાસ કરીને નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ આનાથી ખૂબ વધે છે અને બાળકો વારંવાર બીમાર પડતા નથી. દરરોજ આમળાની કેન્ડી છે બે ત્રણ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ વધે છે. બીજું ઇમ્યુનિટી વધે છે, સાથે સાથે જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય ખાસ કરીને બાળકોને, તો બાળકોને આનાથી ખૂબ જ ફાયદો થશે અને મોટી ઉંમરના લોકોને પણ ખૂબ જ ફાયદો થશે. આમળા છે એ સ્કીન અને વાળને લગતી સમસ્યાઓમાં પણ ખૂબ સારું પરિણામ આપે છે. વિટામિન સીનો અખૂટ સ્ત્રોત છે એમ કહી શકાય આમળા. અને આમળા છે એ તાજા આમળા આખું વર્ષ ન મળી શકે ને ત્યારે મિત્રો આ કેન્ડી છે એ ખૂબ જ કામ આપે છે, એક અક્ષીર દવા જેવું કામ કરે છે અને સ્વાદિષ્ટ પણ એટલી જ હશે. આ રીતે આમળા છે એના નાના નાના ટુકડા કરી અને ત્યાર પછી કોઈ વાસણની અંદર આમળાના જે બધા જ ટુકડા છે એને ભેગા કરી લેવાના. મેં અહીં તપેલી લીધી છે નાનકડી, આ તપેલીની અંદર જે આમળા છે એના ટુકડા રાખી દીધા આપણે. હવે શું કરવાનું તો ધ્યાનથી જોઈ લેજો મિત્રો. આમળાની કેન્ડી સરસ મજાની બનશે ઘરે જ, બહારથી વેચાતી લાવવાની જરૂર નથી. 2 ચમચી જેટલી આની અંદર ખાંડ ઉમેરવાની છે. ખાંડની જગ્યાએ સાકર પણ ઉમેરી શકાય છે, પણ સાકર અત્યારે હાજરમાં હતી નહીં એટલે આપણે ખાંડ ઉમેરી છે. અને ખાંડ છે ને એ 2 ચમચી જેટલી આટલા આમળામાં નાખશો અને ત્યાર પછી લીંબુનો રસ છે 2-3 ચમચી જેટલો લીંબુનો રસ હતો. આ લીંબુનો રસ નાખ્યા પછી આમળાના આ જે ટુકડા છે આને બરાબર આ રીતે મિક્સ કરી દેવાના, જેનાથી એના અંદર ખાંડ અને લીંબુનો રસ છે એ ખૂબ આસાનીથી મિક્સ થઈ જાય. આ રીતે આમળા જે છે એને તપેલીમાં આ રીતે મિક્સ કરતું રહેવાનું છે. ખાંડ બધી જે છે એ બરાબરની મિક્સ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરી પછી આ આમળા છે એને કોઈ વાસણમાં રાખી અને આ રીતે ઢાંકી અને રાખી દેવાના છે. અમે અહીં આ જે તપેલીમાં આમળા કાઢ્યા છે એ જ તપેલીમાં ઢાંકી અને રાખી દીધા છે. અને આ રીતે આમળા છે એને રૂમની અંદર જ 2 દિવસ સુધી રાખવાના છે. પછી આ રીતે જે ખાંડ છે એ અંદર બધી જ છે એનો સમાવેશ થઈ ગયો હશે, એટલે કે બરાબર મિક્સ થઈ ગયો છે. લીંબુ પાણી અને ખાંડ બરાબર મિક્સ થઈ જાય. 36 કલાકથી લઈ અને 48 કલાક સુધી આને અંદર રૂમમાં ઢાંકીને રાખી દેશો એટલે ખાંડ છે એની અંદર બરાબર મિક્સ થઈ જશે. નીચે જે છે એ ખાંડનો રસ અથવા તો ચાસણી કહી શકાય ને એ રીતનું પાણી જેવું રહેશે. આ પાણીને પછી આ રીતે ગાળી લેવાનું છે અથવા પાણી છે એને નિતારી લેવાનું છે આમળાના જે ટુકડા છે એમાંથી. પાણીને બરાબર નિતારી લેશું પછી આમળાના ટુકડા છે એકદમ કોરા થઈ જાય, ભીના નહીં રહે. આ રીતે પાણી છે બરાબરનું નિતારી લેવાનું. મિત્રો આમળાના જે ઘરે બનાવેલી કેન્ડી છે ખૂબ જ સ્વાદિષ્ટ તો લાગશે જ, સાથે સાથે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. આ રીતે બરાબર 1-1 ટીપું નીતરી જાય પછી આમળાના જે ટુકડા છે એને થાળીમાં અથવા બીજા મોટા વાસણમાં
એકદમ છૂટા છૂટા પાથરી દેવાના છે. એક ઉપર બીજો આમળાનો ટુકડો છે એ રીતે એમ નહીં, પણ દરેક ટુકડા છૂટા છૂટા રહે એ રીતે એને થાળીની અંદર અથવા મોટા વાસણમાં ગોઠવી દેવાના છે. અને એમાંથી કોઈ ટુકડો છે એ ખરાબ લાગે તો એને કાઢી પણ નાખવાનો છે. ત્યાર પછી એની અંદર બે ચમચી જેટલી જે દળેલી ખાંડ અથવા સાકર બંનેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરવાનો. હેલ્થની વાત આવે ત્યારે સાકરનો ઉપયોગ કરવો વધારે હિતાવહ રહેશે. સાકરને ખાંડી અને મિક્સરમાં ઝીણો પાવડર આ રીતે બનાવેલો પાવડર હોય છે, આ બે ચમચી જેટલો ઉપર ખાલી છાંટવાનો છે. એટલે આમળા છે એ ખાટા જરાય નહીં લાગે અને એનો સ્વાદ સરસ મજાનો આવશે. આ રીતે જે સાકરનો પાવડર છે એ છાંટ્યા પછી આ જે ટુકડા છે એને બરાબર એકબીજામાં મિક્સ કરી દેવાના, એટલે સાકરનું જે ચૂર્ણ છે એ બરાબરનું ચોંટી જાય. બે ચમચી અથવા એનાથી વધારે પણ સહેજ ઉમેરી શકો છો, તમારે જેટલો સ્વાદ ગળ્યો રાખવો હોય એ પ્રમાણે ઉમેરી શકાય છે. અને આ રીતે સાકરનો પાવડર છે મિક્સ કરતું રહેવાનું છે. સાકરનો પાવડર છેજ છેજ નાખતું રહેવાનું અને આમળાના ટુકડા છે એને આ રીતે ઉપર નીચે ફેરવતું રહેવાનું. બે ચમચીથી માંડી અને 4-5 ચમચી સુધી સાકરનો પાવડર નાખી શકાય છે. જેટલો સ્વાદ ગળ્યો રાખવો હોય એટલો સાકરનો પાવડર નાખવાનો છે. સાકર પણ હેલ્થ માટે ઉપયોગી જ છે. આ રીતે સાકર મિક્સ થઈ જાય પછી આ જે આંબળાના ટુકડા છે એને એકદમ છૂટા પાડી દેવાના છે થાળીની અંદર. ટુકડા છે એ ભેગા નથી રાખવાના, દરેક ટુકડા છે એ છૂટા છૂટા થાળીમાં રહે એ રીતે એકદમ છૂટા પાડી દેશું, જેનાથી કેન્ડી છે એ સરસ મજાની એકદમ કડક થઈ જશે અને એકબીજા ટુકડા સાથે ચોંટી નહીં જાય. આ રીતે એકદમ છૂટા છૂટા પાડી અને પછી આજે છે આને સૂકવવા માટે મૂકવાના છે. સૂકવવાનો કોઈ સમય છે એ ફિક્સ નથી હોતો, પણ અંદાજે 2 દિવસ જેટલો સૂકવવામાં આવે ને તો કેન્ડી ખૂબ સારી થાય છે. આ રીતે છૂટા છૂટા રાખી અને ફરી પાછો ઉપર છેજ છેજ સાકર છે એ મેં છાંટી છે અહીં, કેમ કે આમળાના જે આ ટુકડા છે આને જ્યારે સૂકવવા મૂકશું ને ત્યારે એનું ગળપણ છે એ ઓછું થતું હોય છે. તડકામાં સૂકવવાથી એની મીઠાશ છે એ ઓછી થાય, એટલા માટે સાકર થોડી વધારે નાખવી હિતાવહ રહેશે. આ રીતે બરાબર છાંટ્યા પછી આ જે થાળી છે આને સૂકવવા માટે મિત્રો રાખી દેવાની છે, પણ સૂર્યપ્રકાશમાં એટલે કે તડકામાં આ રીતે રાખવાની છે. આ રીતે મિત્રો જુઓ એકદમ કડક થઈ ગયા છે. 2 દિવસ ઓછામાં 5-5 કલાક સુધી ગાડી ઉપર આ આમળાની થાળી મેં રાખી હતી એટલે એકદમ કડક છે એ થઈ ગયા છે. એકદમ કેન્ડી કરતાં પણ વધારે સ્વાદિષ્ટ બન્યા છે અને ખૂબ જ ઇઝી અને સરળ રીતે અને આપણે ઘરે બનાવેલા છે એટલે બીજો જરા પણ ડર નથી. એટલે આ રીતે આમળા બનાવી અને ઘરે આપણે એનો સ્વાદ માણી શકાય છે. ધન્યવાદ.